गुड मॉर्निंग, आप જોરા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક સવારના સમાચારો સાથે હું ફાલ્ગુની. સૌથી પહેલા વાત કરીએ કોરોના સામેની લડાઈની, તો આજે કોરોના પર ચર્ચા માટે મળશે સર્વદળીય બેઠક. પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં વર્તમાન સ્થિતિ અંગે આ બેઠકમાં ચર્ચા થશે. વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાનારી આ બેઠકમાં વિવિધ દળના નેતાઓ હાજર રહેશે. બેઠકમાં આવનારા સમયમાં કોરોના રસીના વિતરણ અંગે પણ ચર્ચા થઈ શકે છે. અગાઉ પ્રધાનમંત્રી મોદીએ રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી, જે બાદ હવે સર્વપક્ષીય બેઠક મળવા જઈ રહી છે. તો આ બેઠકમાં કોણ હાજર રહી શકે? કોંગ્રેસના અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ આ બેઠકમાં હાજર રહી શકે છે. આમ આદમી પાર્ટી તરફથી સંજયસિંહ પ્રધાનમંત્રી સાથેની આ બેઠકમાં હાજરી આપશે. બીજુ જનતા દળથી ચંદ્રશેખર સાહુ આ બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યા છે. YSRCPના વિજયસાઈ રેડ્ડી, મિથુન રેડ્ડી હાજરી આપશે. આ બેઠક પ્રધાનમંત્રી સાથેની જે સર્વદળીય બેઠક છે તેમાં હાજરી આપશે. AIMIMના ઇમ્તિયાઝ જલીલ આ બેઠકમાં હાજર રહેશે. શિવસેના તરફથી વિનાયક રાઉત આ બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી સાથે આ બેઠક મળી રહી છે. જેડીયુના આરસીપી સિંહ આ બેઠકમાં હાજર રહેશે. તો આ સાથે ટીએમસીના સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓબ્રાયન જે સાંસદ છે તેઓ પણ આ બેઠકમાં હાજર રહેશે. AIADMK તરફથી નવનીત કૃષ્ણન આ બેઠકમાં હાજર રહેવા જઈ રહ્યા છે. તો ડીએમકેના ટીઆરકે બાલુ અને તિરુચી શિવા આ બેઠકમાં પ્રધાનમંત્રી સાથેની જે બેઠક છે તેમાં હાજર રહેશે. તો આ સાથે જેડીએસના એચડી દેવગોડા પણ આ બેઠકમાં હાજર રહેશે. એનસીપીના શરદ પવાર બેઠકમાં હાજર રહેશે. આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળવા જઈ રહી છે, સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ આ બેઠકમાં હાજર રહેશે. સર્વપક્ષીય બેઠકમાં બસપા તરફથી સતીશ મિશ્રા હાજરી આપવાના છે. તો આ સાથે જ TDPના જય ગલ્લા આ બેઠકમાં હાજર રહેવાના છે. વાત કરીએ ટીઆરએસની, તો ટીઆરએસ તરફથી નામ નાગેશ્વર રાવ આ બેઠકમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં આજે બેઠક મળવા જઈ રહી છે. લોક જનશક્તિ પાર્ટી એટલે કે LJPના ચિરાગ પાસવાન આ બેઠકમાં હાજર રહેશે. અકાલી દળથી સુખવીરસિંહ બાદલ આ બેઠકમાં હાજરી આપશે. તો કોરોના વાયરસ માટેના કેટલાક દર્દીઓ માટે કેટલો દર્દનાક છે? ઘરે હોમ આઇસોલેટ રહી સારવાર કરાવનાર લોકોની શું થાય છે હાલત? સિટી સ્કેન કરાવ્યા બાદ આવતા પરિણામે દર્દીઓને કેવા કરે છે ચિંતિત? અચાનક જ ફેફસામાં બ્લોકેજ દર્દીઓમાં કેવી વધારે છે ચિંતા? ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર ના હોય તો પણ શરીર પર કેવી થાય છે અસર? મુજે રાત કો બહોત બુખાર આયા, મેને पैरासीटामोल टेबलेट लिया है, एजिथ्रोमाइसिन भी स्टार्ट कर लिया, शायद यूरिन ट्रैक में कुछ इन्फेक्शन लगा था तो डॉक्सी भी स्टार्ट किया. दो दिन अच्छा हो गया, फिर से ओवर कॉन्फिडेंस में आ गया, खाना पीना शुरू कर दिया, लेकिन होम क्वारंटाइन रहा था. तीन दिन बाद तो मुझे पता चला कि लंग्स में इन्फेक्शन हो गया था. मुझे काफ़ी सारे इंजेक्शन और दिए गए हैं, एंटीबायोटिक में फोर्टम 1.5 भी दिया है, डेक्सोना भी दिया है, रामदेसिविर इंजेक्शन भी दिया है, टैबलेट भी काफ़ी सारी दिया है और रोग की तरफ गंभीरता रख के आपका स्वास्थ्य अच्छा रहे वैसा आपको हिसाब से रहना और ध्यान रखना, तबीयत ना बिगड़े. माता जी को और पूरे हॉस्पिटल के स्टाफ का मैं खड़े दिल से आभार मानता हूँ. मेरे बच्चों, मेरा परिवार, दवा बाजार का पूरा परिवार ने मेरे लिए जो प्रार्थना की और आज उसके कारण मैं एकदम ठीक हो गया हूँ. शायद सब डॉक्टर साहब कल मुझे रजा देंगे, परिवार के साथ मिलना होगा. मेरे पोते पोती सब राह देख के बैठे, मेरा स्टाफ भी राह देख के बैठे. फिर से आपको दोहार चुन के विनती करता हूँ कि उसका रोग के प्रति उदासीनता मत से ना, अच्छी तरह से लगे तुरंत ट्रीटमेंट करना, वरना आपकी ज़रूरत आपके परिवार को है, आपके दुकान में स्टाफ में है, आपके मित्रों को है, तो आप जरा इतना आपके लिए ख्याल रखना.
તદ્દરફ અમદાવાદની બીજે મેડિકલના ઇન્ટર્ન ડોક્ટર સે પત્ર લખ્યો છે. ઇન્ટર્ન ડોક્ટરોએ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને આ પત્ર લખ્યો છે. કોરોના ડ્યુટી બદલ સ્ટાઇપેન્ડમાં વધારો કરવા માંગ કરવામાં આવી છે. કોવિડ ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ આપે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. સ્ટાઇપેન્ડ પેટે ઇન્ટર્ન ડોક્ટરને 20,000 ચૂકવવા વિનંતી કરી છે. હાલ બીજે મેડિકલ જે છે તે તેમને 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવે છે. સ્ટાઇપેન્ડમાં વધારો એપ્રિલ મહિનાથી એરિયર્સ રૂપે ચૂકવવા વિનંતી કરવામાં આવી છે. ઇન્ટર્ન ડોક્ટરની ઇન્ટર્નશીપ ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થવા જઈ રહી છે. એએમસી તેમજ અન્ય કોવિડ હોસ્પિટલમાં તેમને ડ્યુટી બદલ ઇન્સેન્ટિવ ચૂકવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. સરકાર માન્ય ખાનગી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે 6 મહિના પહેલા જે ભાવ નક્કી કરવામાં આવ્યા હતા એ જ ભાવ અત્યારે શા માટે લેવામાં આવી રહ્યા છે? 6 મહિના પહેલા પીપીઈ કીટ, સેનિટાઇઝર, ઓક્સિજન અને સર્જિકલ આઇટમ, કેટલીક જરૂરી દવાની અછત હતી અને આ સાથે જ જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં અચાનક જ વધારો નોંધાયો હતો. પરંતુ હવે પીપીઈ કીટ, જરૂરી દવાઓ, સેનિટાઇઝર, સર્જિકલ આઇટમ સરળતાથી અને અગાઉ કરતાં ખૂબ જ નજીવી કિંમતોમાં મળી રહી છે. તેમ છતાં એક બેડનો ભાવ ખાનગી કોવિડ હોસ્પિટલમાં 9,000 રૂપિયા વસૂલવામાં આવી રહ્યો છે. સરકાર માન્ય કોવિડ હોસ્પિટલમાં ખોટા ચાર્જ લગાવી મસમોટા બિલો આપતા હોવાની ફરિયાદ સતત ઉઠી રહી છે. કોવિડની ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીની સારવારનો ચાર્જ ઘટાડવાની માંગ ઉઠી છે. કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટના ચાર્જમાં ઘટાડા બાદ હવે કોવિડની ખાનગી હોસ્પિટલ જે ચાર્જ લેશે તેને ઘટાડવા માંગ થઈ રહી છે. કોરોનાના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ્સે મંજૂરી આપી હતી. કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીની સારવારની રકમ નિશ્ચિત કરવામાં આવી હતી, પરંતુ 6 મહિના પહેલા નક્કી કરાયેલા ભાવમાં હવે સરકાર ઘટાડો કરે તેવી માંગ ઉઠી છે. અમદાવાદના જાણીતા તબીબ ડોક્ટર વસંત પટેલે પત્ર લખીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી છે કે જો આરટીપીસીઆર ટેસ્ટના ભાવ 2 વખત ઘટી શકતા હોય તો ખાનગી હોસ્પિટલોમાં બેડના ભાવ શા માટે 6 મહિનાથી નથી ઘટાડવામાં આવ્યા? સૌથી મોટો સવાલ, ખાનગી હોસ્પિટલોમાં સરકાર એક દર્દી દીઠ 4,500 રૂપિયા ચૂકવે છે અને એ જ હોસ્પિટલ પોતાના કોટાના બેડ પરથી દર્દીઓ પાસેથી સારવારનો ચાર્જ 9,000 રૂપિયા લઈ રહી છે. એક દિવસનો 9,000 રૂપિયા ચાર્જ કેવી રીતે હોઈ શકે? એક જ પીપીઈ કીટ પહેરીને ડોક્ટર દરેક કોવિડ પેશન્ટને તપાસતા હોય છે, પરંતુ દરેક દર્દીનું બિલ બને તેમાં પીપીઈ કીટનો ભાવ અલગથી ઉમેરવામાં આવે છે અને એ જ રીતે કેટલાક ફિક્સ ચાર્જ પણ અલગથી ઉમેરવામાં આવે છે. કોસ્ટ તો એટલી જ હતી અને કોસ્ટમાં કોઈ બદલાવ આવ્યો નથી. કોસ્ટ એ વખતે પણ પીપીઈ કીટની એ જ હતી, અત્યારે પણ પીપીઈ કીટની એ જ કોસ્ટ છે. એ વખતે સ્ટાફની કોસ્ટ, એટલે આપણે સેલરીઝને ગણીએ, એ કમ્પેરેટિવલી નવું હતું એટલે સ્ટાફ ઇઝીલી અવેલેબલ થતો હતો. હવે ઘણા બધા સ્ટાફને કોવિડ થઈ ગયો છે, જેથી કરીને સ્ટાફની શોર્ટેજ અત્યારે વર્તાઈ રહી છે અને એના કારણે સ્ટાફની કોસ્ટ હોસ્પિટલ્સમાં વધી છે. આ ઉપરાંત સ્ટાફને હજુ પણ આપણે હોટલમાં રાખવા પડે છે, કારણ કે તેઓ જો ઇન્ફેક્ટ થઈ જાય અને ઘરે જાય તો એમની ફેમિલીને ઇન્ફેક્શન થઈ શકે, તો એના રેટ્સ પણ હજુ એમાં કોઈ ચેન્જીસ નથી આવ્યા. એના ચાર્જીસ પણ એટલા ને એટલા જ છે. એ સિવાય બાયોમેડિકલ વેસ્ટના ચાર્જીસ વધી ગયા છે, જે એ વખતે નહોતા, અને મેડિકલ ઓક્સિજનના ચાર્જીસ પણ વધી ગયા છે ખાસા, જે એ વખતે ચાર્જીસ નોર્મલ હતા. એટલે ચાર્જની દ્રષ્ટિએ, કોસ્ટની દ્રષ્ટિએ કોવિડ પેશન્ટની ટ્રીટમેન્ટ કરવામાં કોઈ ફરક એપ્રિલમાં અને નવેમ્બર કે ડિસેમ્બરમાં કોઈ ફરક પડ્યો નથી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓનો આરંભ કરવામાં આવ્યો છે. ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનનો રાજ્ય ચૂંટણી પંચનો પત્ર છે. સંભવિત ફેબ્રુઆરી માસમાં ચૂંટણીને મામલે તૈયારીઓ શરૂ કરવા વિગતો માંગી છે. કોવિડ મહામારીને ધ્યાનમાં લઈ થર્મલ ગન, પીપીઈ કીટ, સેનિટાઇઝર, માસ્ક અને ફેસ શિલ્ડ સહિત 9 ચીજો પૂરી પાડવામાં આવશે. રાજ્યની 6 મહાનગરપાલિકાઓની સંભવિત ચૂંટણીના મામલે સમાચાર મળી રહ્યા છે. એએમસીના કોર્પોરેટરની મુદત પૂર્ણ થઈ ચૂકી છે. 2 ડિસેમ્બર 2015ના રોજ તેઓ કોર્પોરેટર ચૂંટાયા હતા. કુલ 192 કોર્પોરેટર ચૂંટાયા હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા હાલ કોઈ નવું નોટિફિકેશન નથી બહાર પાડવામાં આવ્યું. વર્તમાન શાસકોની મુદત વધશે કે પછી વહીવટદાર મુકાશે તે અંગે અસમંજસ છે. શહેરના મેયરની મુદત પણ આગામી 14 ડિસેમ્બરના પૂર્ણ થઈ રહી છે. હવે
હવે વાત કરીશું કોરોનાના ગરબા પર. સમાચાર કચ્છથી મળી રહ્યા છે. લોક ગાયિકા ગીતા રબારીનો વડઝરમાં યોજાયો લોક ડાયરો. ડાયરા માટે કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં નહોતી આવી. ડાયરામાં સરપંચના મહેમાનો અને લગ્નમાં લોકો ઉપસ્થિત હતા. 30 નવેમ્બરે યોજાયા હતા વડઝરના સરપંચના ઘરે લગ્ન. પોલીસે કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આ ડાયરો યોજવામાં આવ્યો હતો, જેના વિડીયો આપ જોઈ રહ્યા છો. વડઝરના સરપંચ છે, તેમના ઘરે આ પ્રસંગ હતો. વારંવાર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તાપીથી આવી બે ઘટના સામે આવી હતી. દેવભૂમિ દ્વારકાથી પણ આવી ઘટના સામે આવી હતી અને હવે કચ્છના વડઝરથી આ ઘટના સામે આવી છે. લોકગાયિકા, જાણીતા લોકગાયિકાની હાજરીમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના માટે કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી લેવામાં આવી. લોકગાયિકા ગીતા રબારીનો વડઝરમાં લોક ડાયરો યોજાયો, જેના માટે કોઈ જ મંજૂરી નહોતી લેવામાં આવી. પોલીસે પણ પરવાનગી નહોતી લેવામાં આવી. તમે જોઈ રહ્યા છો દ્રશ્યમાં લોકો કેવી રીતે ઉભા છે. સામાજિક અંતર પણ નથી જળવાયું કે નથી કોઈએ માસ્ક પહેર્યા. સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો.
વેલકમ બેક. વાત કરીએ નિયમો તોડતા નેતાઓની, તો કોરોના કાળમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવીને બર્થડે પાર્ટી કરનારા વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી સામે ગુનો નોંધાયો છે. ઝી 24 કલાકના અહેવાલની આ મોટી અસર આવી છે. વડોદરાના પૂર્વ મેયર અને વડોદરા ભાજપના મહામંત્રી સુનિલ સોલંકીએ મનુભાઈ ટાવર ખાતે ભાજપના કાર્યાલયમાં જ બર્થડે પાર્ટી ઉજવી હતી. સુનિલ સોલંકી સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં હિરેન ચોકસી, પ્રદીપ પંડ્યા, મહેશજી રાજપૂત, મહેશ વસાવા, પ્રદીપ રાવત, રવિન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ થઈ છે અને સુનિલ સોલંકી, લખધીરસિંહ ઝાલા તેમજ મિનેશ પંડ્યા ફરાર થઈ ગયા છે. વડોદરાની સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને વોન્ટેડ આરોપીઓને શોધવાની કવાયત શરૂ કરી છે. તો ગુજરાત પોલીસ ઉંચિત કદમ, જેથી જનતાને ભરોસો બેસી રહે કે કાયદો બધા માટે જ સરખો છે. ભાજપના વધુ એક નેતા સામે કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ ગુનો નોંધાયો છે. તરફ તાપીમાં જે ઘટના બની હતી તેના મામલે સોનગઢ કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તાપીમાં પૂર્વ મંત્રીના ઘરે થયેલા પ્રસંગનો આ મામલો છે. કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં ગરબા થયા હતા. ડીજેના તાલે હજારો લોકો ઝૂમ્યા હતા. પૂર્વ મંત્રી અને તેમના પુત્રને 2 દિવસના રિમાન્ડ પર ધકેલાયા છે. આ સાથે જ પીઆઈસી કે ચૌધરી અને કોન્સ્ટેબલને પણ રિમાન્ડ પર ધકેલવામાં આવ્યા છે. આ ગુનાના કામે કુલ 19 આરોપીઓને અટક કરવામાં આવેલા, તેઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા. તે પૈકી 4 આરોપીઓના રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને રિમાન્ડના કુલ અલગ અલગ 9 મુદ્દા સંબંધે તપાસ કરવા માટે રિમાન્ડ માંગેલા. બંને પક્ષની દલીલો સાંભળી નામદાર કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ 2 દિવસના મંજૂર કરેલા છે અને બાકી આરોપીઓએ જામીન અરજી મોકેલી છે અને તેની સુનાવણી પણ બંને પક્ષ તરફથી કરવામાં આવેલી છે, દલીલ કરવામાં આવેલી છે અને નામદાર કોર્ટના હુકમ પર બાકી છે. રિમાન્ડ મળવામાં કાંતિભાઈ ગામિત, તેમના પુત્ર જીતુભાઈ ગામિત, સી કે ચૌધરી સાહેબ તેમજ શ્રી નિલેશભાઈ. તો કોરોના કાળમાં નડિયાદમાં ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો. બેંક ઓફ બરોડા બેંકની બહાર લોકોની ભારે ભીડ જોવા મળી. પેન્શન લેવા માટે સિનિયર સિટીઝનોએ લાંબી કતાર લગાવી, જોકે આ કતાર તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ ના જળવાયું. બેંક ઓફ બરોડાની બહારના નડિયાદની જે બ્રાન્ચ છે તેના આ દ્રશ્યો છે. પેન્શન મેળવવા માટે સિનિયર સિટીઝનોએ બેંકની બહાર લાંબી લાઇન લગાવી. સમાચારોમાં હાલ માત્ર આટલું જ. બસ થોડી વારમાં આપ જોઈ શકશો અમારી ખાસ રજૂઆત સુરવંતના. નમસ્કાર.